આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી સરકાર બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે શેખ અબ્દુલ ખાલીક શેખ ભાઈ આપણે ઉભા જે પહેલા તો કયો વિસ્તાર આ બાપુનગર છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં શેખ ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે તો પ્રજાજન તરીકે આ વિસ્તારનો પહેલા તો બાપુનગરનો વિકાસ કેવો કહી શકાય આપણે વિકાસમાં એવું કહી શકાય કે આપણે બસ પહેલાં વીસ વર્ષ પંદર વીસ વર્ષ પહેલાં જે હતો એ જ છે વિકાસમાં કશું થયો નથી પણ લોકો વાત જ કરે છે

તો ત્યાં પાણી ઉભરાય છે બેગ મારે છે આ રોગચાળા તો થાય જ ને સાહેબ કેમ નહીં થાય કેમ કે પાણી અહીં રહે આખો દિવસ મચ્છરો થાય રોગચાળો થાય હું સાહેબ બધા સાહેબોને એમ કહું કે તમે બધા અમારા વિસ્તારમાં આવો અમારા વિસ્તારની તમે છલત ફિરત કરીને બધા જગ્યા જુઓ જે જરૂર હોય તમે પૂરા કરો તમે તમારી ઓફિસમાં બેહી રહો

और वहाँ यहाँ पर पानी गटर बोछार मारती है ढक्कन हट जाता है वो तो गटर इतनी गहरी है कि कोई बच्चा गिर ना जाए उसके अंदर उसकी वजह से दुकानदारों को व्यवसाय तकलीफ रहती है बहुत तकलीफ है हम टैक्स भर के भी परेशान है किसके पास हमारी शिकायत लेके जाए कौन आके यहाँ करके देगा हमको और कितने दिन के बाद पानी उतरता है तीन चार घंटा दो दिन तीन दिन भरा हुआ पानी बारिश का बारिश का पानी दो तीन दिन में उतरता है उतर जाने के बाद में जो कीचड़ रह जाता है उसमें बहुत बाँस आती है और कचरे मच्छर बहुत होते हैं और बच्चे बीमार है अभी ये लाइन में जोंडिस बहुत चल रहा है मेरे घर में भी जोंडिस के दो तीन पेशेंट हो गए दो दिन ढाई दिन रहता है जब तक कि हम हमारे हाथ से साफ नहीं करते नहीं जाता है पानी हमको हमारे हाथ से सलिया ले के गटर में करना पड़ता है जब वो पानी उतरता है, तो भी है उनको किसी तक में बहुत परेशान है, है। रोड पे हर बार वीडियो बना बना के हमने दिखाई साहब लोग को लेकिन कोई एक्शन नहीं आया उसका तो आपके इलाके के मंत्री पास के फेल कितने मार्क देंगे उसको में से अब सारी हम तो नहीं बोल सकते बाकी फेल फेल

ये तो बहुत बड़ा वार्ड है यार कितने बड़े मंत्री संतरी लगे हुए हैं यहाँ यहाँ जीत के आते हैं जीत के तो आते हैं अपना क्या नाम उनका सर का दिनेश दिनेश भाई अच्छा, अच्छा। तो उनका काम उनका कामगिरी कैसे वही वही के वही है कुछ फेरफार हुआ नहीं काम तो, तो अच्छा करते हैं लेकिन यहाँ का पता नहीं कैसा है काम सही नहीं हुआ है अभी तक रोड की क्या है अरे रोड पे तो यहाँ ऐसी जैसे यूँ समझो नदी लग जाती है और उसमें पानी तो साफ हो तो चले लेकिन बहुत गंदा पानी आता है और ये ये कहाँ से कहा जाता है ये तो यहाँ से सीधा जो है हरदास नगर ये सब ये रोड हमेशा

उसकी बार बार कितनी दफे रजुआ कहाँ कहा के, के चले जाते हैं बस अच्छा। हाँ बाकी कुछ होता नहीं है और इलेक्शन के टाइम में क्या उनके बोल बचन थे बोल बचन तो अच्छे हैं काम भी अच्छा था बात नहीं है तो लेकिन सब ये काम हो जाए तो बस अच्छा है तो ये सब देखते हुए आपके मंत्री संतरी पास के फेल दस में वो तो फेल पास तो सब पास ही पास तो है ये काम हो गया समझो पास है

પડતર પ્રશ્નોમાં એવું છે કે જે પાણીની સમસ્યા દર વર્ષે ચોમાસામાં એની એની એ જ છે એનો કોઈ સુધારો નથી થયો અને ખાસ કરીને વધારે બે ત્રણ દિવસમાં વરસાદ થઈ જાય શું હાલત થાય બે દિવસમાં કલાકના વરસાદમાં અહીંયા પાણી કમર સુધી આવી જાય છે બરોબર પરિણામે પ્રજાજન કેવા હેરાન પરેશાન થાય વાહન ચાલકો હોય બાળકોને સ્કૂલે મૂકવા જેવું હોય દુકાનદારો હોય વ્યવસાય અરે એક કલાકમાં જાણે વરસાદ પડે ત્યારે તરત સ્કૂલ والوں મેસેજ આવે કે તમે તમારા બાળકો વાલીશ્રી આવીને લઈ જાઓ બરોબર

पठान मोहसिन खान महमूद खान पठान भी अपने खड़े कौन सा एरिया लगता जनरल है जनरल हॉस्पिटल के सामने बापू नगर लगता है और पीछे प्लॉट वंदन प्लेट कोवन प्लॉट और यहाँ पे जो यहाँ जो कचरा बहुत सारा कचरा हो जाता है हमारे यहाँ निर्णय का है वंदन प्लेट के अंदर वो कचरा इतना होता है तो घर में भी मच्छर आ रहे हैं सब मच्छर कीटाणु बिटाणु बहुत सारी यानी कि चीजें आ रही है ये कचरा होने से मैदान में से बच्चे खेल नहीं सकते दूसरा यानी कि ये कचरा होने से बीमारियां भी बहुत हो रही है बच्चे बीमार पड़ रहे मेरा खुद का भी बच्चा बीमार पड़ा था मेरे को काटा मच्छरों ने बारिश तो, में क्या हालत थे बारिश में तो इतने बुरे हालात थे ना कचरे के साथ में गंदगी बदबू ये इतना यानी कि यहाँ बैठ नहीं सकते अपने दो घड़ी यानी कि इतना ख़राब हालात थे इसके ये साफ़ सफाई हो जाए इससे अच्छा यानी या कि थोड़ा गार्डन वार्डन जोकल काउंसिलर को किया हाँ साफ सफाई का भी, भी यानी के लोकल काउंसिलर को यानी बोला गया था यानी साफ सफाई का भी यानी बंदे यानी कि दो तीन महीने हो गए बंदा कोई आता नहीं है यानी कि साफ सफाई के लिए भी और पर्सनल मैंने दो तीन बार मैंने खुद ने भी अर्जी डाल चुका हूँ तो कोई आता नहीं है इसका निकाल नहीं है यानी कि यहाँ गार्डन बना दो या कुछ भी बना दो इसका निकाल करो तो यहाँ ऐसी कचरा तो ये रात को एक एक दो दो बजे रात को कचरा डालने आते अब तो अपने सामने आते कौन से एरिया में सामे? वो साइड के हरबन नगर ये साइड के पब्लिक के बिहारी बिहारी सब कोटले पोटले डालने आते रात को दो बजे तीन बजे अपने सामने कोई डालता है तो अपना उसको मना कर देते सफाई रहे तो इसका कुछ करो यानी अमीर भाई अमीर भाई कितने साल से ऐसी कौन सा एरिया ये लगता है ये बापू नगर जनरल हॉस्पिटल के सामने शीतल आइसक्रीम की दुकान है तो यहाँ कितने सालों से प्रोग्रेस कैसा है पढ़तर विकास कैसा है नहीं कुछ नहीं हुआ पचास साल से जैसे कि जैसा है वैसा ही है मैं रहता हूँ यहाँ पचास, पचास साल हो गए मेरे को अलग अलग पक्ष के किसी ने कोई काम करा नहीं मैं तो ईमानदारी बात बताता हूँ बोल बचन क्या क्या, क्या देखे जाते हैं अरे बोल बचन तो कैसे के पैर छीते आकर के पहले तो पहले तो पैर आकर छीते और फिर बाद में मुंह फेर लेते हम ऑफिसों में जाते तो अब ढूंढना जाना पड़ता है ढूंढना जाना पड़ता है मोह उनके पास जाते हैं तो भी मुंह फेर लेते हैं हमसे कचरा बहुत है गंदी जगह और बहुत परेशान है हमारे लोग कोई हमारा अल्लाह के सिवा कोई सुनता नहीं है सिटी बस कितनी आती है लाल बस लाल बस एक भी नहीं आती पहले कितनी आती थी पहले आती थी अब नहीं आती एक भी कम करी बढ़ाई गढ़ाई एक भी नहीं आती रहे पहले कितनी कौन कौन से नंबर आते थे एक नंबर यहाँ से निकलती और एक सौ सड़तालीस यहाँ ऐसी निकलती थी वो जाती लाल दरवाजा जाती थी और एक पचास भी जाती फिर से बस की कितने से करी। नहीं किसी ने नहीं करी हमारे तो समस्या के लिए किसी को कॉर्पोरेटर को, करते हैं हम कहाँ करेंगे वो काम करते नहीं हमारू नाम ए बी शेख अब्दुल नबी शेख एडवोकेट एंड नोटरी ऊपर ऐसी बापू नगर चारोड़िया चौक विस्तार से

એ આજે એક બી નથી લાલ દરવાજા કાલુપુર જવા માટે કોઈ કોઈ હા હા એ પાંચ દર પાંચ મિનિટે કરશો ગઈકાલ ને આજમાં હવે પહેલા જે સગવડ હતી એ બધી

વોર્ડમાં વહેંચાયેલું છે રખિયાલ સરસપુર વોર્ડ અને બાપુનગર વોર્ડ એટલે બે વોર્ડની અંદર અમારું વિભાગ વહેંચાયેલું હોવાથી અહીંયા છેલ્લા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ લોકોએ કોઈ પણ જાતની જીરો કામગીરીને ગણી શકાય એવી બી કોઈ કામગીરી એક રૂપિયાનું બજેટ અહીંયા ફાળવેલ નથી વર્ષો પહેલાં શું સમસ્યા હતી ચાલીસ સાલથી આ રોડ આમને તેમ જે તે હાલતમાં હતા પર્ટિક્યુલરલી કયા કારણસર અહીંના ચૂંટાયેલી પાંખ કામ નથી કરતી કોઈ બી હોય એનું હવે લોકોને સમજાવવા લાગ્યું છે કારણ કે હવે ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે ક્યાં બજેટ ખર્ચ કરવો ક્યાં નહીં કરવો પણ લોકોની હાલાકી જે ભોગવી રહ્યા છે ટેક્સ તો એ બી ભરે છે ચોમાસામાં તમને એક સાચી વાત કરતી પ્રમાણિક વાત તો પર્ટિક્યુલર અમારા વિસ્તારની અંદર આ ઊંચાણવાળો વિસ્તાર છે પણ આજુબાજુ પાણી ભરાઈ જાય છે અને અવર જવરનો રસ્તો બંધ થઈ જાય છે કામ ધંધે લોકો જતા નથી પણ જ્યાં અમારો આ વિસ્તાર છે લગભગ ત્યાં પાણી ભરાતો નથી અને ભરાય છે તો એકાદ દિવસમાં નીકળી બી જાય છે સાંજ સુધી અહીંયા મજૂર વર્ગ છે શ્રમિક વર્ગ છે અને લગભગ ભાષાભાષીના લોકો જે બીજા પ્રાંતોમાંથી આવીને અહીંયા મજૂરાર છે આવ્યા છે અને એ લોકો વસવાટ કરે છે કે જે પોતાની અવાજ પણ બુલંદ કરી શકતા નથી

શાળાઓને વિદ્યાર્થીઓને શિફ્ટ કરી ટ્રાફિકવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે જે હાલાકી એટલી કે નાના નાના બાળકો છે પ્રાથમિકમાં પહેલાં ધોરણથી પાંચ પાંચ ધોરણ સુધીના બાળકો ત્રણ ટ્રાફિકના સિગ્નલો ક્રોસ કરીને ત્યાં જાય છે હવે અમે રજૂઆત કરી છે અને શિક્ષણ બોર્ડના જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે એમણે આશ્વાસન આપ્યું છે કે અમે કરીશું પણ એ આશ્વાસનને દોઢ વર્ષ થઈ ગયું મેં નામ ધાનિશ હુસેન રાજપૂત છે राजपूत भाई खड़े कौन सा है? कौन से है ये अपना जो इलाका है ये बापू नगर विधानसभा वार्ड है और ये इलाका दो पार्टों में बटा हुआ है एक रख्याल सरसपुर भी और बापू नगर भी है तो यहाँ का विकास कैसा है क्या कह सकते हैं इसके बारे विकास के बारे में अपने ये कह सकते हैं कि जो भी यहाँ धारा सभ्य चुन के आता है जो भी वो सिर्फ उनके कागजों पे होता है जो उनके जो भी उनके काम है विकास है वो सिर्फ कागजों पे होते हैं बाकी विकास कुछ होता नहीं है यहाँ पे एक भी विकास अभी तक यहाँ पे हुआ नहीं है कितने सालों से ये हालात है तकरीबन तकरीबन मेरा जन्म जब हुआ है तो मैंने यहाँ की सड़कें ऐसी देखी है मैंने डामर की मगर कुछ हुआ नहीं है सब सड़कों पर वही गड्ढे वही पानी भरना वही गटरों का हाल वही हर जगह मतलब सेम प्रॉब्लम है जब से मेरा जन्म हुआ है कितने मंत्री संतरी कौन के किस किस पक्ष के बदला चुके यहाँ पे पहले कांग्रेस की सरकार भी थी और अब बीजेपी की सरकार भी है मगर सभी लोग सिर्फ मतलब एक वादा करते हैं झूठे वादे जनता से कि भाई हम आएंगे तो ये विकास करेंगे हम आएंगे तो ये विकास करेंगे मगर कहीं विकास होता नहीं है हम लोगों ने भी बहुत जनता ने भी बहुत दलीलें करी उनके सामने उनके वहाँ ऑफिस पर गए उनकी बात करी कि सड़कें बनवाओ गटरे साफ करवाओ लाइटें लगवाओ एक भी हमारा जो बापू नगर विस्तार है उसमें एक भी हमारे हाउसिंग बोर्ड में लाइटें नहीं हैं रही बात बजट की तो बजट वर्षों से खर्च होता है सही नहीं बजट का ऐसा सवाल है कि ऐसा सुनने में आया है हमको कि जो विधानसभा का जो एम का बजट होता है वो पाँच करोड़ का होता है एक साल का मगर मुझे लगता, का का तो बने, बने, तो लगता नहीं है बजट जाता कहाँ बजट का कुछ यहाँ आदमी को विकास दिखे तो बजट दिखे अगर सड़कें बने रोड बने गटरें साफ हों और लाइटें हो तो मालूम पड़े कि यहाँ पे विकास हुआ है मगर विकास लगता नहीं है विकास नाम की कोई चीज़ ही नहीं है यहाँ मेरा नाम वाजिद खान है अपने खड़े कौन सा एरिया लगता, लगता है ये बापूनगर वार्ड लगता है यहाँ पर यहाँ बहुत रजुआत करने के बाद आज पोजिशन क्या है देखो पानी भरेला है यहाँ पूरा तालाब हो गया ऐसा लगता है नदी बह रही है कुछ काम होता नहीं है रजुआत करने के बाद भी आज तक काम नहीं हुआ है आज पंद्रह बीस साल से बीजेपी की सरकार है यहाँ का एमएलए भी बीजेपी का है कांग्रेस पहले कांग्रेस थी अभी बीजेपी का एमएलए एल ए भी बीजेपी का है कुछ काम हुआ नहीं है यहाँ की सड़क पवन की क्या हालत है सड़क तो आप देख सकते हो कितना खड्डे हैं आप जाते हो आप आए होंगे आपने देखा ही होगा कि क्या पोजीशन है कैसी गाड़ी चल रही है कैसी नहीं चल रही है तकलीफ तो आपको पता चली होगी और आपने देखा ये इतना पानी भरेला है जितने नमाजी हैं ये मस्जिद है बाजू में यहाँ से नमाजी जाते हैं उनको तकलीफ़ होती है बहुत परेशानी होती है ये रमत गमत का मैदान था आज पोजिशन क्या है पूरी नदी बन गई है पूरा तालाब बन गया ये चाहवे तो म्यूनसिपाल्टी वाले

એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું એ વખતે મોરારજીભાઈ દેસાઈએ આ પ્લેગ્રાઉન્ડને રહીશો માટે રમતગમતના બાળકો માટે રમતગમત માટે એ આપેલું છે આ ઘણા વર્ષોથી આ મેદાનની હાલત ખરાબ છે કોઈ સાફ સફાઈ થતી નથી પાણી ભરાય છે બાળકો રમી શકતા નથી અને અત્યારે પણ પાણી આ ભરાયેલું જ છે તમારી સામે જ છે એ જોઈ શકો છો આપ એ વખતે જાળવણી હતી વર્ષો પહેલા જ્યારે નિર્માણ થયું ત્યારે જાળવણી હા એ વખતે એ વખતે જાળવણી હતી કેટલા વર્ષો સુધી જાળવણી રહી એ લગભગ સમજોને કે 30 40 વર્ષ સુધી રહ્યું અને પછી જ્યારે નવી પાર્ટી કે નવા મંત્રી સંત્રી આવ્યા પછી શું હાલત થવા બગડવાની ડે હા એ પછી બગડવાની હાલત શરૂ થઈ અને ઘણી વખત અમે રજૂઆતો પણ કરીએ છે એના માટે પણ આમની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી પછી નવા ચૂંટાયેલા કે નવા જે મંત્રી સંત્રીઓ છે એમને વારંવાર રજૂઆત કરી કે અહીંયા કોમન પ્લોટ થાય કોમન પ્લોટ કોમ્યુનિટી હોલ થાય શું શું તમે ડિમાન્ડ મૂકી ગાર્ડન બાગ બગીચા ગાર્ડન માટે મૂકી છે પછી અમુક ભાગ છે એ રમતગમત માટે તમે મૂકો અને કોમ્યુનિટી હોલ બનાવો અમારા માટે આ વિસ્તારમાં કોઈ પણ એક કોમ્યુનિટી હોલ નથી તો પછી બજેટો ક્યાં જાય છે એના મંત્રી સંત્રીઓના બજેટ હવે એક હવે એક ક્યાં જાય છે ક્યાં વપરાય છે એમને ખબર નથી હવે કેટલા વર્ષોથી આશ્રય નથી વપરાય એવું કહી શકાય આશરે સમજો ને કે આઠ દસ વર્ષથી નથી વપરાયું હા ઘણા વખતથી આવતી નથી અને આવે છે તો અઠવાડિયા પછી ફક્ત આ સીટીઓ વગાડીને આ લોકો જતા રહે છે કચરો લેતા નથી પરિણામે રોગચાળાનું પ્રમાણ રોગચાળાનું પરિણામ વધારે છે અને ફેલાય છે આ રોગચાળો ફેલાઈ શકે એવી પરિસ્થિતિ છે બરોબર તો અમારા માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને પાસ કરશો ફેલ કરશો કેટલા માર્ક અપાય દસ માંથી કેટલા માર્ક પાસ કે ફેલ કરશો એમની કામગીરી જોતા ના કામગીરી જોતા અમે એમને ફેલ કરીએ છીએ કેમ કે એમની કોઈ કામગીરી નથી મ્યુનિસિપલ કાઉન્સિલરની અને તમારા ધારાસભ્યોની કોઈ પણ આ વિસ્તારની અંદર બજેટની કોઈ ઉપયોગ કરેલ નથી આજ સુધી તો અમારા પ્રજા પૂછે છે પ્રોગ્રામ દ્વારા એમને શું કહેવા માગશો એના મંત્રી સંત્રીઓના એના રહીશોનો જવાબ શું હશે કામગીરી માટે વપરાતા બજેટ માટે હા એ બજેટ ક્યાં વપરાય છે એ જેવું હિસાબ નથી અને એને કોઈ જનતાને ખબર નથી બાપુનગરના વિસ્તારના લોકોને મારું નામ ઝાકીર સ્માઇલ બાય શેખ છે ઝાકીરભાઈ આપણે ઊભા છે કયો કોમન પ્લોટ છે આ છે મોરારજી ચોક ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ છે અહીંયા પાણીની બહુ સમસ્યા છે પીવાના પાણીની વાત કરો છો એમાં વરસાદી પાણી આઠ વાગ્યા પછી તો ગંદુ પાણી જ આવે છે મોટર વગર પાણી આવતું નથી તો મેન્ટેનન્સ બિલ કેટલું વધી જાય મોટર ચલાવતો તો મેન્ટેનન્સ તો વધે જ ને બરોબર અને ખાસ કરીને કોઈ ત્યાં પ્રસંગ હોય તો તમારા વિસ્તારના કાઉન્સિલર શ્રી ટેન્કરો તમને પ્રોવાઈડ કરે છે પૂરતા પાડે છે ના આવતા પૂરાવ પડે છે આવતા તો સ્વ પાણી લાવો છો તો એ જે બેલજાર આવે છે કેટલી મોંઘી પડે છે પીવાનું પાણી તમે બહારથી લાવો તો મોંઘું પડે જ ને તો પ્રસંગ કેટલો મોંઘો પડે એ મોંઘો પડે ને વારંવાર પાણીની રજૂઆત કેટલા સમયથી અહીંયા લાગેલી છે

સરકાર ને મ્યુનિસિપાલિટી ની એમ ની જવાબદારી છે એમ ની કામગીરી જો તો એમને પાસ કરશો ફેલ કરશો 10 માધી કેલામાં જ છે હવે આગામી દિવસો શું જવાબ હશે ના રહીશો નો ઇના નાગરિકો નો ટેક્સ પિયરો એ તો હવે આગળ જોઈએ શું થાય છે તમે અત્યારે શું કરશો મારા પ્રોગ્રામ ના માધ્યમ ફેલ 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 મેરા નામ બિલકી बिल्किस बानो है यहाँ पानी की बहुत तकलीफ़ होती है पानी जो सुबह छः बजे से आता है सात साढ़े सात बजने बंद हो जाता है सात बजे तक तो गंदा पानी आता है और उसको गंदा पानी को हमको बहुत फेंकना पड़ता है वो पानी अगर पी भी लेते हैं तो बीमारी भी बहुत होती है हमको बहुत परेशानी बहुत तकलीफ है और ना यहाँ कभी टेंकर आता है साफ पानी का और हम बहुत परेशान है और ना यहाँ कोई पलट के देखने आता है ना कोई सुविधा हमको देते मेरा क्षमा बानु मास्टर की चाल है की मुख्य समस्या क्या है हमेशा गटर भराई रहती है गंदे का पानी आता रहता है कोई समस्या होती नहीं किसी से बात करो तो कोई सुनवाई होती नहीं तकरीबन टाइम से हालत है हमेशा यही ये ये हालत है कभी कोई सफाई नहीं होती सही अच्छा आता नहीं सारी बहनों कितने सालों से यहाँ यहाँ के फिर भी पचास एक पचास का विकास कैसा लगा थोड़ा बहुत सुधरा ऐसा सुधरा थोड़ा और फिर बैठ गया वो बैठ गया कितने आओ, थे, ये पत्थर को तो बीस साल दो साल हुए तो, तो, कम से कम तो, कितने हाँ, तो निकल गए तो ये पोछी हो गई जमीन और यहाँ से पानी अंदर थे तो आ रहे हमारे छोटे छोटे बच्चे आएंगे हमारे घर तो में कितना नुकसान होता है बहुत नुकसान हो गया हमारे घर में सारे हमारी पेठी बिस्तरे सब गीले हो गए सब फेंके हमने उठा उठा के कितने घंटों तक, तक पानी भरा हुआ रहता है? पानी तो ए, दो तीन कलाक तक भरे रहा का दिन भरे रहा। रात को तो तीन तीन बजे से दो बजे से जो पानी भरा तो भरा ही भरा हर साल की तकलीफ है। हर साल की तकलीफ है तो सी को कितने यो है आते पूस्तर कोई पूस्तर भी नहीं आते कोई भी भाई नहीं आते कितने मंत्री संतरी बदला गए मंत्री तो बदलते गए पास या फेल कुछ भी नहीं कहेंगे 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 हम हम उनको अच्छा कहेंगे, कहेंगे भाई तकलीफ उठा लेंगे को कर देंगे उसके बाद कोई भी नहीं फटकता इधर आज आप ते जो लो पूर्व विस्तार में रोमा जे मोबाइल नु बापूनगर ऐसी लाइनो आए पेला लाइन सीधा स्टेडियम सीधे जती थी पर અધિકારીઓની ચાલબાજી બાપુનગરના અધિકારીઓને લીધે આ લાઈને ડાયવર્ટ કરીને બાપુનગરનો માઇનોટી વિસ્તારમાં ડાયવર્ટ કરી જ્યારે પાણી અત્યારે નીકળે છે તમે જોયા છો કે પોલ્યુશનવાળું પાણી છે એ કોર્પોરેશન અધિકારીને મિલીભગત છે કે આ જે કેમિકલવાળું પાણી આવે છે એનાથી લોકો બીમારી હાલતમાં છે એમના જવાબદાર કોણ એક લાઇન આવે છે આપણે સિટી પોઈન્ટથી જે નીલકંઠની પાસે છે તમે જોઈ લો આજે આ આ વરસા વરસાદમાં કેટ રહ્યું આ અજીત બિલ ચાર રસ્તાનું પાણી લાસ્ટ પચીસ વર્ષથી અમે લોકો રજૂઆત કરીએ છીએ તોય પણ આ પૂર્વ વિસ્તારમાં અનદેખી છે આ સરકાર ભ્રષ્ટાચાર સરકાર છે તમે પૂર્વ વિસ્તારનું જો અને પશ્ચિમમાં જો બંનેમાં તફાવત જોઈ લો અને અહીંયા અમે લોકો અમારા વડીલો છે આ રજૂઆત વારવાર કરીએ છીએ તોય પણ આ લોકો ધ્યાન આપતા નથી પ્રજા એમનાથી બહુ કંટાળી ગઈ છે હવે આવનાર સમયમાં પ્રજા એમની જે લાલચ છે એમના લાલચ વોટોથી એના હું ઉપર મારશે અને અમે લોકો તો પ્રજાની વચ્ચે છીએ અમે લોકો તો કામ સતત કરતા રહીએ હું આપના માધ્યમથી ડેપ્યુટી કમિશનરને કહેવા માગું છું કમિશનરને કહેવા માગું છું કે અહીંયા પણ એજ્યુકેટેડ લોકો રહે છે અમારે સ્કૂલમાં આજે જે વિસ્તાર રખ્યાલમાં હાઈટેક સ્કૂલો છે આજે જે પ્રોજેક્ટ લાયા છે સરકારે કે આજે ડિજિટલ સ્કૂલ બનાવવાની પણ તમે જોઈ લો જેટલા બીજેપીના અધિકારીઓ છે બીજેપીના જે છે એમની સ્કૂલમાં તમે પ્રોજેક્ટ સ્કૂલ ચાલે છે પણ આજે તમે અમારા વિસ્તારમાં મારીટી વિસ્તારમાં જુઓ બીજી એક આ જે સ્કૂલનું જે સંચાલન કર્યું છે એમાં પણ મને લાગે છે કે ભ્રષ્ટાચાર થયું છે અમારા વિસ્તારમાં આજે રખ્યાલ ઉરતું સ્કૂલ છે એમાં લોકો દસમી પાસ કરીને પછી અમારી જે બહેનો છે એ લોકો આગળ ભરતા નથી કેમ કે શિક્ષક નથી આપતી સરકાર શિક્ષણને પણ અમે લોકો રજૂઆત કરી રહ્યા છે જ્યારે શિક્ષણ મંત્રી હતા ભૂપેન્દ્ર સાહેબ ત્યારે પણ અમે લોકો રજૂઆત કરી આવેદન આપ્યું અમારું એસોસિએશન છે ગુજરાત હાઉસિંગ બોર્ડનું સતત અમે લોકો ગુજરાત હાઉસિંગ બોર્ડના જેટલા રહીશો છે એમના વચ્ચે અમે લોકો ઊભા રહીને કામ કરી રહ્યા છે તો આપ લોકોથી અમે આપના માધ્યમથી કહેવા માગું છું કમિશનર સાહેબને કહેવા માગું છું અને અમારા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રસિંહ જેમને બહુ સ્ટેન્ડિંગ કમિટીમાં રહ્યા છે ઓળામાં રહ્યા છે અને પ્રજાની તકલીફ સમજી શકે છે પણ આપ આપના માધ્યમથી કહેવા માગું છું અમારા પૂર વિસ્તારમાં જે આજે તકલીફ છે બારિશના ત્રણ દિવસની બારિશમાં આ હાલત છે જ્યારે આખા સતત અઠવાડિયે પાણી અગર વરસે તો શું આ પૂર વિસ્તારનું હાલત થશે પ્રજા પૂછે છે

પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ ક અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે